भरूचना दहेज बायपास रोड पर नंदेलाव नजीकना मटूरी सर्कल पास लग्जरी बस ना चालके बाइक ने टक्कर मारता बाइक पर थी फंगुड़ायेल 5 वर्षीय बाळकीनू मौत थयुं हतुं। तो दादा ने माता नहीं जाती थी। अकस्मात पगले उश्केरायेला लोकोए रस्ता पर उतरी आवी चक्का जाम करता पीआईनी समझावट अने स्पीड ब्रेकर बनावानी खातरी बाद लोकोए रस्तो खुल्लो मूक्यो हतो। भरूचना वाहन व्यवहार थी सतत धमधमता दहेज बायपास रोड पर नंदेलाव नजीक आवेल मटूली सर्कल पासे थी महेश हरिभाई पटेल पुत्रवधु डिम्पूबेन अने 5 वर्षीय पोत्री ध्यानी साथे बाइक पर भूलाव थी श्रवण चौकड़ी तरफ जई रह्या हता अने ते दरम्यान खानगी लक्ज़री बसना चालके धड़ाकाभेर घसी आवी टक्कर मारता ध्यानी दूर फंगोड़ाई हती तो बाइक साथे महेशभाई अने डिम्पूबेन पण पटकाया हता जेमां 5 वर्षीय बाळकी ध्यानीनुं घटनास्थळे ज करुण मौत निपजुं हतुं ज्यारे माता डिम्पूबेन ધર્મેશભાઈ પટેલ અને મહેશ હરિભાઈ પટેલને ઈજા થઈ હતી। હું રોજ રૂટીનથી મારો આવવાનો રૂટ છે એસબીઆઈને સામે મારા ફ્રેન્ડને ઉતારું છું પણ અચાનક જ એ બસ પાછળથી ધમધમાઈને આવી સ્પીડ બ્રેકર હોવા છતાં હોય એ ભાઈએ કશું કાબુ ના રાખ્યો અને પાછળથી એ લોકો 3 સવાર હતા એનામાં નાની બેબી હતી તેમને ધક્કો માર્યો એ છોકરી કદાચ ઓન ધ સ્પોટ ખલાસ થઈ ગઈ પાછલા મિરરમાં મેં દેખાયું અને એને પકડવા નાઠો પણ એ ભાઈ બસ સાઈડમાં કરીને કસે તો બી ફરાર થઈ ગયો અમે પકડવા નાઠા અમને હોય થોડીક ઈજા થઈ છે પણ અમારું કઈ નહીં પણ એ છોકરી લાગે છે કે ઓન ધ સ્પોટ એ છે કેમ કે બમની પરિસ્થિતિ કેવી છે ઉપર છો તમે કેવી રીતે ગાડીઓ બમ છે જ નહીં કઈ નામના બમ છે ખાલી છોડો। અકસ્માત બાદ આસપાસની સોસાયટીના લોકો નંદલાવના પૂર્વ સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત અન્ય અગ્રણી તેમજ રાહદારીઓ પણ આક્રોશ સાથે ઉમટી આવ્યા હતા। આ દરમિયાન અકસ્માત બાદ બસ મૂકી ચાલક ભાગી છૂટ્યો હતો। આક્રોશિત લોકોએ રસ્તા પર ઉતરી આવી સ્પીડ બ્રેકરની માંગ સાથે વાહનોને રોકી ચક્કાજામ કરતા ભારે હંગામો મચી ગયો હતો જેના પગલે પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવા સાથે સમજાવટ માટે પણ પ્રયાસ હાથ ધર્યા હતા। આ બાદ પીઆઈની સ્પીડ બ્રેકર એ 2 દિવસમાં બનાવવાની ખાતરી બાદ લોકોનો આક્રોશ શાંત પડ્યો હતો અને રસ્તો ખોલવા સાથે 2 દિવસના સ્પીડ બ્રેકરની કામગીરી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। અહીંયા ગાડી અમારે વારંવાર લક્ઝરીઓનું એક્સિડન્ટનું બધી બહુ તકલીફ એવી ઊભી થઈ છે કે અહીંયા જે કંપનીની લક્ઝરીઓ જતી હોય છે તે કોઈ અહીંયા ગાડી ઊભી રહેવા તૈયાર નથી। વારંવાર અધિકારીને અમે રજૂઆત કરી કે અહીંયા ગાડી અમારે સ્પીડ બ્રેકર જોઈએ છે તો અધિકારી એવું કહે છે કે અમારી અંદર નથી આવતું તો અંડરમાં કોણ આવે છે અહીં કોઈ માણસ મરી જાય તો કોણ અંડરમાં થાય। આજે એક બાળકીનું 4 થી 5 વર્ષ બાળકીનું આજે મૃત્યુ થયું છે અહીંયા ગાડી એક લક્ઝરી વાળાએ ઠોકીને એને બાળકીને મારી નાખી છે એની મમ્મીની તબિયત અત્યારે સિરિયસ છે એના પપ્પા બી અત્યારે સિરિયસ છે હોસ્પિટલમાં લઈ ગયા બાળકીનું તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે અને અહીંયા ગાડી કંપનીવાળા જે બી જાય છે તો અહીંયા ગાડી આજુબાજુ અહીંયા ગાડી બાઇકો જથરવથર મૂકીને જતા રહે છે। બીજું કે અહીંયા ગાડી લારી ગલ્લા માટે બી અમે વારંવાર અહીંયા ગાડી અમને રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનની અંદર ને દરેક અધિકારીને કે ભાઈ અહીંયા ગાડી અમારી સોસાયટીમાં વરવાનો રસ્તો છે અને લોકો ચા પીયા નાસ્તો કરવા બી અહીંયા ગાડી ઊભા થઈ જાય છે અને અહીંયા ગાડી ઊભા થાય એટલે અમારે ત્યાંથી આમ જવું હોય વરવું હોય તો અમારે એને ફોન કરીને બોલાવવા પડે કાં તો એને અમારી ગાડી ઊભી કરીને ટ્રાફિક જામ કરવો પડે છે। અમારી માંગ એક જ છે કે અહીંથી અમારા નંદેવા રોડ પરના જેટલા બી લારી ગલ્લા છે બાઇકો મૂકે છે બધું હટવું જોઈએ પ્લસ અહીંથી અમારે મોટા 4-4ની સંખ્યાની અંદર જેવા નબી શેરપુરાની અંદર બમ્પ બનાવ્યા છે એવા બમ્પ અમારે બેઉ સાઈડે અહીંયા ગાડી જોઈએ। અહીંયા ગાડી સોસાયટી વિસ્તાર છે પ્લસ અહીંથી 5 થી 6 સ્કૂલો આવેલી છે નાના નાના બાળકો અહીંથી રોડ પાસાર કરવા માટે જાય છે તો કોઈ લક્ઝરી વાળા કે કોઈ ટ્રક વાળા ઊભા નથી રહેતા અને વારંવાર અઠવાડિયામાં 3 થી 4 દિવસ એક્સિડન્ટ થાય છે અને વ્હીકલ અહીંથી ડાયવર્ઝન કરો અમારી એવી માંગ છે। બીજું અમારે અહીંયા ગાડી નંદેવાર મંગલદીપ સોસાયટી લઈને શ્રવણ ચોકડી સુધીની અંદર જેટલા બી ધંધાવાળા ગાડીઓવાળા જે છે ટાયર ચેન્જિંગવાળા ને બધા એમની 24 કલાક ગાડીઓ રોડ પર પડેલી હોય છે પણ એમને કોઈ હટાવવા તૈયાર નથી એની લીધે 3 વ્હીકલનો જે જાય એવો રોડ છે એની જગ્યાએ 2 વ્હીકલ માંડમાંડ નીકળી શકે છે। અમારી વારંવાર રજૂઆત હોવા છતાં આ વસ્તુનું નિરાકરણ નથી આવતું। અત્યારે તો પીઆઈ સાહેબે આવીને અમને બાહેધરી આપી છે કે અમે તાત્કાલિક અહીંયા ગાડી કરીએ છીએ તો અમે એટલા માટે આ રોડ ટ્રાફિક ખુલ્લો કર્યો છે બાકી અમે 3 કલાકથી ચક્કાગામ કરેલો છે અને જો નહીં થાય આ વસ્તુ પીએસઆઈ સાહેબે અમને જે માહિતી આપી છે જો 2 દિવસની અંદર એ નહીં થાય તો અમે ફરી ચક્કાજામ કરીશું અને પછી તો અમને કોઈ હટાઈ નહીં શકે અહીંથી। આજરોજ જે બનાવ બન્યો છે દુઃખદ ઘટના બની છે એમાં એક્સિડન્ટ થવાથી વારંવાર અધિકારીઓને મારે રજૂઆત કરવા છતાં 1 વર્ષથી રજૂઆત કરવા છતાં પણ
બમ ના બનાવ્યા, આજે દીકરીનો જાન ગુમાવવો પડે છે. એ જાન ગુમાવવાથી આજે અમે બધા જ સોસાયટીના ભાઈઓ ભેગા થયા છે અને ટ્રાફિક જામ કર્યો છે કે આ વસ્તુનો નિકાલ થવો જોઈએ. ચાર બમ બનાવે છે કે જેથી ટ્રાફિકને કંટ્રોલમાં કરી શકે. અને પોલીસ ખાતા તરફથી જે એક પોલીસ ખાતું મૂકવા પોલીસ જે મૂકવામાં આવે છે એની માટે ચાર મૂકવામાં આવે કે ચારે બાજુ ટ્રાફિક છે, એટલે ધ્યાનમાં રાખવું કે અને વારંવાર દંડેલો બ્રિજ તૂટી ગયા પછી બી ટ્રાફિક જાય છે. અને બાજુમાં સર્વિસ રોડ છે, સર્વિસ રોડ બી બનાવવો જોઈએ. અને ખરેખર તો એમ કહું કે ધારાસભ્ય શ્રી છે અને પ્રશાસનને હું મારી રજૂઆત કરું છું કે શિવાસેવી વનમાં લઈને કે જ્યારે નંદેલા બ્રિજથી લઈને સમર ચોકી સુધી લાઇટ જો કરવામાં આવે તો બી એનો ઉકેલ આવી શકે છે કે જે ટ્રાફિકમાં થાય તો લોકોને ધ્યાન પર રહી શકે છે. અને સાથે સાથે વારંવાર રજૂઆત કરવા છતાં જો એનો અધિકારી જે આ કાળા ખાન કરવામાં આવે અને જો આ પીએસઆઈ સાહેબે અમને બાયદારી આપી છે કે જો ત્રણ દિવસમાં જો એનો નિકાલ કરવામાં ના આવશે તો ફરી પાછું આ તબક્કે અમે આંદોલન કરવામાં આવશે અને ટ્રાફિક જામ કરવામાં આવશે. એના જે બી પ્રશાસન જે બી અમારી પર કાર્યવાહી કરવામાં આવશે એને અમે સાખી લેવાના નથી. ભરૂચના દહેજ બાયપાસ રોડ પર નાના મોટા અનેક વાહનની સતત અવરજવર રહે છે, જેથી ટ્રાફિકની સમસ્યા સાથે અકસ્માત પણ થતા રહે છે. અહીં ફ્લાયઓવર બ્રિજ પણ મંજૂર કરવામાં આવ્યો છે પણ હજુ સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી. ત્યારે જો વહેલી તકે તેની કામગીરી શરૂ કરવામાં આવે તે જરૂરી છે, નહીતર આવા અકસ્માતો સર્જાતા રહેશે અને લોકોમાં આક્રોશ જોવા મળતો રહેશે. સચિન પટેલ, હિન્દી ન્યૂઝ, ભરૂચ.